મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે સ્નેહલતા, રોમા માણેક, જયશ્રી ટી જેવી સુંદર અભિનેત્રીઓનું રાજ હતું, ત્યારે એક માસૂમ દેખાતી હિરોઈન મેગાસ્ટાર નરેશ કંડોડિયા સાથે ફિલ્મ રાજરાજવણમાં લોન્ચ થાય છે અને લોન્ચ થતાની સાથે જ રાતોરાત સ્ટાર બની જાય છે. જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ સુંદર અને નિર્દોષ ચહેરાવાળી હિરોઈન મીનાક્ષી વિશે, જેઓએ પોતાની પહેલી જ ફિલ્મથી ધૂમ મચાવી અને આજે 30 વર્ષ પછી પણ એટલી જ સુંદર દેખાય છે જે પહેલા હતી. મિત્રો, વિડીયો ખરેખર મસ્ત થવાનો છે, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, 7 ડિસેમ્બર 1976 મહારાષ્ટ્રના થાણેમાં જન્મેલી મીનાક્ષી 7મું ધોરણ પાસ કર્યા બાદ ફિલ્મોમાં કામ કરવાનો પહેલો મોકો મળ્યો હતો. સ્કૂલમાં ડાન્સ અને નાટકમાં કામ કરનાર મીનાક્ષીનો ડાન્સ ગુજરાતના જાણીતા પ્રોડ્યુસર ગોવિંદભાઈ પટેલને ગમ્યો હતો, જે બાદ તુરંત ગોવિંદભાઈ મીનાક્ષીને મળ્યા હતા અને ગોવિંદભાઈએ ગુજરાતી ફિલ્મ રાજરાજવણ માટે મીનાક્ષીને પસંદ કર્યા હતા. મિત્રો, ફિલ્મ રાજરાજવણમાં માત્ર 16 વર્ષની ઉંમરે 55 વર્ષના નરેશ કંડોડિયાની હિરોઈન બની મીનાક્ષીએ ગુજરાતના દર્શકોને અચંબિત કરી દીધા હતા. દર્શકોને રાજરાજવણમાં નરેશની અને મીનાક્ષીની જોડી એટલી બધી પસંદ આવી ગઈ કે નરેશ કંડોડિયાની આવનાર ફિલ્મોમાં દર્શકો માત્ર ને માત્ર મીનાક્ષીને જ નરેશ કંડોડિયાની હિરોઈન તરીકે જોવા માંગતા હતા. પરંતુ શું મિત્રો, તમને ખબર છે કે ગુજરાતી ફિલ્મોની દુનિયા અને ગુજરાતના ઘરે ઘરમાં જાણીતા બનેલા મીનાક્ષીનું અસલી નામ શું છે? તમને જણાવી દઈએ કે મીનાક્ષીનું અસલી નામ મંજરી પાટીલ છે. તે સમયે પોતાની ફિલ્મ રાજરાજવણમાં મીનાક્ષીને સાઇન કરનાર ગોવિંદભાઈ પટેલ નહોતા ઈચ્છતા કે ગુજરાતી દર્શકોને ખબર પડે કે મીનાક્ષી નોન ગુજરાતી એક્ટ્રેસ છે. માટે જાણી જોઈને ગોવિંદભાઈ તેમનું અસલી નામ છુપાવીને મીનાક્ષી નામથી રાજરાજવણમાં લોન્ચ કર્યા હતા. રાજરાજવણની સાથે સાથે મીનાક્ષીની બેની હું તો બાર બાર બરસે આવ્યો, સાથિયા પુરાવો હો રાજ ખોડિયાર છે જોગ માયા, તારી મહેંદી મારે હાથ, પ્રીત પાંગરે ચોરી ચોરી, રઢિયાળી રાત અને હાલો આપણા મલખમાં જેવી ફિલ્મોમાં નરેશ કંડોડિયા સાથે જોડી બનાવી ચૂક્યા છે. આ સિવાય મીનાક્ષી તારે મારે, પ્રીત છે ગોરી, નહીં રે લજાવું તારી ચુંદડી, એકવાર પિયુને મળવા આવજે અને કોઈ પરણાવો જેવી અન્ય સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેઓ અંતિમ વખત જિગ્નેશ કવિરાજ સાથે જાનુ મારી લાખોમાં એકમાં જોવા મળ્યા હતા. ગુજરાતી ફિલ્મોમાં સરાહનીય કામ કરવા બદલ અને હાલો આપણા મલકમાં માટે ગુજરાત સરકારે તેમને બેસ્ટ અભિનેત્રીનું બિરુદ પણ આપ્યું હતું. ગુજરાતી ફિલ્મો બાદ મીનાક્ષીએ વર્ષ 2018 રિલીઝ થયેલી ધર્મેન્દ્ર બોબી દેવલ અને શનિ દેવલ અભિનીત ફિલ્મ યમલા પગલા દીવાના ફિરસેમાં જીગ્ના આંટીના રોલમાં અને વર્ષ 2016 આવેલી ઇક્સ ક્લિક જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળી હતી. સાથે જ 2019 નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ બાર્ડ ઓફ બ્લડમાં પણ નજર આવી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ ઉપરાંત મીનાક્ષી ભાભી ઘર પે હે, લાજવંતી યે હે મોહબ્બત, આજ ફિર જીને કી તમન્ના હે અને ક્રાઇમ પેટ્રોલ જેવી ટીવી સિરિયલમાં પણ જોવા મળ્યા હતા. મિત્રો, હવે મીનાક્ષીના પરિવારની વાત કરીએ તો જ્યારે મીનાક્ષી એક ડાન્સર એકેડેમીમાં ડાન્સ શીખવતા હતા ત્યારે તેમની મુલાકાત સુમંત મણિ નામના એક વ્યક્તિ સાથે થઈ હતી. ધીમે ધીમે તેમની સાથે પ્રેમ થયો અને થોડા વર્ષો પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. મીનાક્ષીને સંતાનમાં એક પુત્ર છે જેનું નામ સુજન છે અને હાલ તે પોતાનું ભણતર પૂરું કરી રહ્યો છે. મીનાક્ષી હાલ તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. મિત્રો, પરિવાર સાથે રહીને પણ મીનાક્ષી ટીવીની દુનિયામાં એક્ટિવ રહે છે. સાથે જ તેઓ ઘણા સ્ટેજ શોમાં હોસ્ટ અને સિંગર તરીકે જોવા મળે છે. દાયકા પહેલાં જે મીનાક્ષી નરેશ કંડોડિયાની રાજવણ બન્યા ત્યારે જેટલા તે સુંદર દેખાતા તેના કરતાં વધારે તે આજે દેખાય છે. સમય મળે ત્યારે મીનાક્ષી પોતાની સુંદર તસવીરો પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. મિત્રો, તમને મીનાક્ષીની કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.